तो आ तरफ बात करवामां आवे भाजप कांग्रेस ना साम सामे धरना पश्चिम बंगाल में थयेली हिंसा मामले भाजप ना धरना कोरोना थी थयेला मृत्यु अंगे कांग्रेस योजा धरना भाजप कांग्रेस धरना योजी व्यक्त कर्यो छे विरोध राजकोट में भाजप अने कांग्रेस से साम सामे धरना कर्या छे। जी हाँ, आपने जणावी दईए कि पश्चिम बंगाल में थयेली हिंसा मामले भाजपे धरना कर्या तो आ तरफ कांग्रेस द्वारा पण कोरोना थी थयेला मृत्यु अंगे धरना योजवामां आव्या छे। आम बन्ने पक्ष आमने सामने धरना पर बैठा छे, एक तरफ बंगाल नी स्थिति ने लईने तो आ तरफ कांग्रेस द्वारा जे रीते कोरोना मां लोकोना मृत्यु थया छे ए परिस्थिति अंगे धरना करवामां आवी रह्या छे। राजकोट मां भाजप कांग्रेस ना सामसामे धरना जोवा मळ्या छे। गौरव जोड़ाई गया छे अमारी साथे, सीधा राजकोट थी आपने लईने जईशुं। राजकोट ज्यां हालमां बन्ने पक्ष एक तरफ भाजप तो एक तरफ कांग्रेस जोवा मळी रह्युं छे अने आ बन्ने धरना पर बैठा छे, एक तरफ बंगाल नी परिस्थिति तो एक तरफ अत्यारे कोरोना नी परिस्थिति। शुं वधु अपडेट? ચોક્કસ જ ખ્યાતિ, જે રીતના પશ્ચિમ બંગાળમાં જે હિંસા થઈ અને ત્યારબાદ ભાજપ દ્વારા તમામ જે આખા દેશની અંદર જે ધરણાનો કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો છે, ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં તમામ જગ્યાએ તમામ શહેરોની અંદર ધરણાનો કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે। રાજકોટના 18-18 વોર્ડની અંદર ભાજપના કાર્યકરો છે તેઓ ધરણા પર છે, તે આ પ્રકારે બેસીને જે વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે રાજકોટના સ્વામિનારાયણ ચોકની અંદર જે રીતના ભાજપે ધરણા કર્યા છે તેની સામે કોંગ્રેસ દ્વારા પણ ધરણા છે તે કરવામાં આવ્યા છે। જે રીતના ભાજપે હિંસાના વિરોધમાં જે ધરણા કર્યા છે ત્યારે કોંગ્રેસે જે કોરોનાથી જે મોત થયા છે તે મોતને લઈને ધરણાનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ યોજીને વિરોધ છે તે વિરોધ નોંધાવ્યો છે। મહત્વની વાત એ છે કે જે રીતના જે ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી છે તેઓ અહીંયા ધરણા પર બેઠા છે, આપણે તેમની સાથે વાત કરીશું કે તેઓ કઈ રીતના જોઈ રહ્યા છે, કઈ રીતના વિરોધ કરી રહ્યા છે। ધનસુખભાઈ, જે રીતના પશ્ચિમ બંગાળની અંદર હિંસા થઈ અને તેને લઈને સમગ્ર ગુજરાત દેશની અંદર ધરણા કરવામાં આવી રહ્યા છે, અહીંયા સ્વામિનારાયણ ચોકની અંદર સામે કોંગ્રેસે પણ ધરણા કર્યા, શું કહેશો? સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મમતાની પાર્ટી ટીએમસીએ જે બંગાળમાં હિંસા આચરી રહ્યા છે અને ગુંડાગીરી કરી રહ્યા છે, ભાજપના કાર્યકર્તાઓનું ખૂન કરી રહ્યા છે એના વિરુદ્ધમાં કાર્યક્રમ છે। ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વમાં પણ સમગ્ર ગુજરાતમાં આજ વિરોધ પ્રદર્શન ધરણા કાર્યક્રમ છે। જે રીતે બંગાળની ચૂંટણીમાં હારજી તો સ્વાભાવિક કોઈ પણ ચૂંટણીમાં, પણ જે રીતે બંગાળની મમતાની સરકાર અને મમતાની પાર્ટી જે રીતે ગુંડાગીરી કરીને ભાજપના કાર્યકર્તાઓનો ટાર્ગેટ કરીને એનો ખૂન કરી રહ્યા છે, કાર્યકર્તાઓના ઘરને સળગાવી રહ્યા છે, કોંગ્રેસનો આરોપ છે કે ત્યાં આ પ્રકારે હિંસા થઈ લોકો મર્યા છે તો ધરણા કરવામાં આવે છે ભાજપના, કોરોનાથી અનેક લોકોના મોત થયા છે તો તેની લઈને કઈ રીતના શ્રદ્ધાંજલિ પણ નહીં ભાજપ દ્વારા, આ પ્રકારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે? કોંગ્રેસને લોકોને કંઈ કરવું નથી, દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકાર કામ કરી રહી છે કોરોના સામે, સરકારના માધ્યમથી અનેક પગલાં લઈ રહ્યા છે, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વમાં અનેક કામો થઈ રહ્યા છે, ધારાસભ્ય સંસદસભ્ય આગેવાનો પણ હોમ આઇસોલેશન શરૂ કરીને રાત રસોડા શરૂ કરીને ઓક્સિજન બાટલા અમારા જેવા કાર્યકર્તાઓ પણ વિનામૂલ્ય આપી રહ્યા છે ત્યારે લોકો વચ્ચે છે। આજે બંગાળમાં ઝીરો થઈ ગયા છે કોંગ્રેસ, મહારાષ્ટ્રમાં મારે પૂછવું છે કોંગ્રેસના મિશ્રો એને પૂછો, મહારાષ્ટ્રમાં એની સરકાર છે આજે શું હાલત છે, એની કરતાં દેશમાં અને ગુજરાતમાં કોરોના સામે જંગ જીતવામાં ભાજપની જ્યાં જ્યાં સરકારો છે સારું કામ કરી રહી છે, પણ એ નહીં ધ્યાનમાં લે બંગાળમાં મારો પ્રશ્ન છે કે બંગાળમાં જે રીતે હિંસા આચરી રહ્યા છે એને તમે આવકારો છો? આ સવાલ દેશની જનતા પૂછી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ કોવિડના સંદર્ભમાં ના છૂટકે અમારે ધરણા કાર્યક્રમ કરીને અમારી વાત રજૂ કરવાનો જે લોકશાહીમાં હક છે અમે કરી રહ્યા છીએ। બંગાળના સંદર્ભમાં કોંગ્રેસના મિત્રોને મારે પૂછવું છે, આ જે રીતે હિંસા આચરી રહી છે તમિલ મહિલા કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓને ખૂન કરે એની સાથે તમે સહમત છો કે નહીં, એનો જવાબ કોંગ્રેસ આપે, અને મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાની સ્થિતિ છે એમાં શું તમે કર્યું એનો જવાબ આપે, ત્યારે પ્રશ્ન પૂછવાનો એનો અધિકાર છે। એટલે કે ધનસુખભાઈ ભંડેરી છે તેમના દ્વારા જે અનેક સવાલો છે તે કોંગ્રેસને કરવામાં આવ્યા છે, જે રીતના એક જ ચોકની અંદર રાજકોટના સ્વામિનારાયણ ચોકની અંદર આ પ્રકારે સામ સામે કોંગ્રેસ અને ભાજપ છે તે ધરણા પર બેસીને પોતાનો જે વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસના જે પૂર્વ કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું, શું કહેશો, કઈ રીતના વિરોધ અહીંયા કોંગ્રેસ દ્વારા શા માટે કરવામાં આવ્યો છે? અમારો કોઈ વિરોધ નથી, અમારી એક જે રાજકોટની આજે મારી રાજકોટની જનતાની અંદર તમે જોશો કે રાજકોટના મારા નિર્દોષ લોકો જે આજે 4000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે તમે જોવો કે આ
સંવેદનહીન સરકારના કારણે આજે મારે આ રાજકોટની પબ્લિકને જ્યારે જીવ ખોવાનો વારો આવ્યો છે ત્યારે આ શરમ વગરના આ ભાજપ શાસકો કે જે બંગાળની અંદર જે ચાર કાર્યકરો કે જે તોફાની હતા તોફાન કરતા હતા અને મર્યા એના માટે ધરણા કરે છે, તો આજ સુધી આ ભાજપના નેતા અને આ સરકાર ક્યાં હતી કે રાજકોટના લોકો ઓક્સિજન વગર મરે છે, ગુજરાતના લોકો આજે જો સરકાર ધારે તો ઓક્સિજનના પ્લાન્ટ અત્યારે કલાકમાં ઊભા થઈ જાય તો એ પ્લાન્ટ ઊભા કરવાને બદલે લોકોના જીવ બચાવવાને બદલે આવા ખોટા ધરણા કરી અને નાટક કરી અને માત્ર ને માત્ર સત્તા માટે, તો અમે એટલું જ કહીએ છીએ કે આવી સરકારને શાસન કરવાનો કોઈ અધિકાર નથી. જો પોતાના ઘર આંગણે જ ઓક્સિજન મળતો હોય અને પોતાના લોકોનો જીવ ન બચાવી શકતા હોય તો બીજાના જીવ માટે ધરણા કરવાનો આને કોઈ અધિકાર નથી. આપણી સાથે કોંગ્રેસના નેતા ગોપાલભાઈ અનડકટ છે, તેમની સાથે વાત કરીશું. ગોપાલભાઈ, આજે ભાજપની સામે શા માટે વિરોધ? ભાજપ એના કાર્યકર, છ કાર્યકર જે બંગાળ, જે આપણે અહીંથી હજારો કિલોમીટર દૂર છે, એના માટે અહીંયા બેઠા છે. અને રાજકોટમાં છેલ્લા 1.5 મહિનામાં 2-4 હજારથી વધારે વ્યક્તિ જો દેવ થઈ ગયા છે તો એના માટે કેદી બેસશે? અને ખાલી રાજનીતિ જ કરવાની છે? સત્તા તમારી પાસે છે, કેન્દ્રમાં તમે, ગુજરાતમાં તમે, છતાં તમે મેનેજ નથી કરી શકતા, તમે ક્યાંક ને ક્યાંક કાચા પડો છો, રાજીનામું દઈ દો. એટલે કે કોંગ્રેસના નેતાઓ છે તે પણ હવે મેદાનની અંદર આવ્યા છે, અને જે રીતના ભાજપ દ્વારા આજે જે વિરોધ ધરણાનો જે કાર્યક્રમ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાને લઈને કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે જે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ પણ મેદાનમાં આવીને જે રીતના કોરોનાથી જે મોત થયા છે ત્યારે તેને લઈને કેમ ભાજપ છે તે એક્શનમાં આવતી નથી તેવા સવાલો છે તે ઉઠાવી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો 4000 કરતા વધુ લોકો અત્યારે અત્યાર સુધીમાં મોતને ભેટ્યા છે, ત્યારે જે કોંગ્રેસ છે તેમના દ્વારા પણ એક જ ચોકની અંદર ભાજપની સામે વિરોધ કરી કોંગ્રેસ પણ ધરણા પર બેઠી છે.